ગુડ ઇવનિંગ મિત્રો, સ્વાગત છે નવા વિડીયોની અંદર. અત્યારે કેને કે તમે જો ઇવનિંગ ટાઈમમાં જે કેને કે રેસીપી બનાવવાની હોય એની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તમે જોઈ શકો આ છે તુરિયા, તો અત્યારે બહાર એ કેને કેને સુતારવાનું કામ છે તો એ કરે છે. તો આજનો આ વિડીયો પૂરેપૂરો જોજો, અને જે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. તો ચાલો આગળ વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, જે તુરિયા થઈ તો કેને કે મોરાઈ ગયા, અને હવે જો એની સાયલ આવે એનું કહેને કે સંભારા જેવું બને, કડક કડક થાય, એમાં રાઈને કુરી અને મોટા પ્રમાણમાં મીઠું જ હોય. જોકે આપણે ક્યારેય બનાવ્યું નથી, આજે પહેલી વખત બનાવી હતી. આપણે ખાતેલું છે, મામાને ઘરે ગયા અહીંયા આપણે, તો આજે જોવી કેવું બને. તો મિત્રો, અત્યારે હવે આપણે આવી ગઈએ છીએ રસોડામાં, અને જો સૌ પ્રથમ તો જે આપણે આગળ તમે બતાવ્યું એ પ્રમાણે કે જે કહેને કે સંભારા જેવું બને, એમાં મોટા પ્રમાણમાં તો કહેને કે જેમ કીધું એ પ્રમાણે એ જ હોય, અને જાજીવારે એને તેલમાં સેળવવું પડે, કારણ કે સાયલ હોય તમને ખબર એની મજબૂત હોય, તો એ સડે ત્યાં સુધી એને તેલમાં સેળવવી પડે. એટલે કહેને કે વધુ તો એને તેલમાં જ રાખવાનું હોય, ને એમાં કાંઈ પાણી કે એવું હોય નહીં. તો જો અત્યારે હવે એમાં મીઠું એડ કરે છે બા, કેમ કે મીઠું વધુ પ્રમાણમાં રાખવું પડે એટલે થોડુંક સળી હતું, અને રાઈ પણ વધુ પ્રમાણમાં જે રાઈના કુરિયા આવે, જો કુરિયા ન હોય તો આપણે જે ઘરે આખી રાઈ હોય એને થોડીક કેમ કે વાટી અને પસી નાખવાની હોય, આખી આખી નહીં પરંતુ એને બે ફાડીયા જેવું થઈ જાય એવી રીતે, એટલે થોડુંક કડક થાય એટલા માટે. તો જો હવે એકદમ કહેને કે સડી ગયા, એટલે હવે જે આપણે રાઈ વાટી હતી, જો કે આપણી પાસે પણ કુરિયા નહોતા, તો આ જો રાઈ જે કહેને કે વાટેલી હતી તો એ નાખી દીધી હવે, ને હવે પાછું થોડીક વાર તેલની અંદર પાછું રહેવા દેવાનું, એટલે કહેને કે મિક્સ થઈ જાય બધું. તો મિત્રો, હમણે ઘણા ટાઈમથી કહેને કે કામના હિસાબે આપણો આખો શેડ્યુલ ચેન્જ થઈ ગયો. તમને ખબર જ હશે કે કમેન્ટોના જવાબથી માંડી અને કહેને કે વિડીયો અપલોડિંગ અથવા તો બીજા પણ ઘણા વ્લોગમાં પણ એવી રીતે છે કે હમણે ઘણા ટાઈમથી રૂટીન વર્કના વ્લોગ વગેરે કહેને કે આપણે ટાઈમસર નથી મૂકી શક્યા, તો એ કહેને કે કામના લીધે થોડોક શેડ્યુલ ચેન્જ થઈ ગયો હતો. તો એટલા માટે હવે પાછો આપણે બને એટલો પ્રયત્ન કરી અને દરેક પ્રકારના વ્લોગ આપણે તમારી સાથે શેર કરવાનો પ્રયત્ન કરશું. તો જો હવે ધીરે ધીરે કહે ને કે પાછા રૂટીન વર્કના વ્લોગ અને જે દિવસે વાળીએ કામ હોય તો એ વ્લોગ પાછા આપણે તમારી સાથે શેર કરતા રહીશું. તો જો મિત્રો, અત્યારે હવે કહે ને કે આવી રીતે રૂટીન વર્કનું કામ ચાલુ હોય, એટલે તમે જોઈ શકો કે આ તુરિયાનું શાક છે, તો આમાં પણ કંકોડાની જેમ કહે ને કે પાણી બહુ ન નાખવાનું હોય, વધુ પ્રમાણમાં તો તેલની અંદર જ છેડવાનું હોય. પાણી ઘણા બધા તો નાખતા પણ નથી, પરંતુ આપણે તમે જોયું હશે કે આપણે થોડોક પ્રમાણમાં નાખી એ પણ લાસ્ટની અંદર, જે કહે ને કે તેલમાં પરફેક્ટ સડી જાય પછી,
તો જો હવે અત્યારે અહીંયા કણે કેટલું પાણી આપણે નાખીએ તમે જોઈએ કહો, તો આ પ્રમાણે કે ને કે થોડુંક મરચું આપણે જે કે લસણવાળું હોય એટલે એ પલળે એટલું જ આપણે નાખી. જો એકદમ થઈ ગયું કે ને કે તેલમાં સડી ગયું કારણ કે આને જાજી વાર ન લાગે,